સમગ્ર દેશમાં અને રાજ્યમાં મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં પેટ્રોલ, ડીઝલ, દૂધ સહિત ગેસના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને મધ્યમ વર્ગ નારાજ થઈ રહ્યો છે. પેટ્રોલ અને દૂધ ફ્રી આપ્યા બાદ ટીમ રિવોલ્યુશન હવે રાષ્ટ્રીય સ્તરે સામાન્ય જનતાના અવાજ બનીને બહેરી સરકારના આંખ, કાન અને દિલ દિમાગ સુધી પહોંચાડવા માટે અનોખી રીતે સોશિયલ મીડિયા પર મોંઘવારીના વિરોધનું અનોખું આંદોલન સ્પર્ધા સ્વરૂપે શરૂ કરવાનું છે, જે બાબતે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ભારત અને દેશભરમાં અને ગુજરાતમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ 100ને પાર થઈ ગયું છે, ત્યારે આ સરકાર લોકોની વાત સાંભળવા માટે તૈયાર નથી અને આંખ આડા કાન કરી રહી છે, અને રાષ્ટ્રના હિત માટે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તેવા બળગા ફૂકીને સરકાર ખિસ્સા ભરી રહી છે અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ખાવા પીવાથી લઈને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આવા સમયમાં ઘવારીનો વધારો ન થાય અને પેટ્રોલ ડીઝલના ભાવ મર્યાદિત સમયમાં જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તેવી અનેક માંગો સાથે અનોખી રીતે મોંઘવારીના વિરોધમાં અનોખી રીતે મીડિયામાં અને સોશિયલ મીડિયા સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવા માટે અનોખું આંદોલન સ્પર્ધા જાહેર કરવાની છે, જે બાબતે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જી સ્વેજલભાઈ, આ કઈ બાબતને લઈને આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી? આજે અમે લોકોએ મોંઘવારીના વિરોધમાં સામાન્ય જનતાની અવાજ એટલે અમારો અવાજ એક સ્પર્ધા રાખી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, જેની અંદર અમે લોકોએ એક મહિનાથી લઈને 10 મહિના સુધીનું પેટ્રોલ ઇનામમાં રાખ્યું છે, ગેસનો બાટલ ઇનામમાં ફ્રીમાં રાખ્યું છે, દૂધ ફ્રીમાં રાખ્યું છે, અનાજની કીટ ફ્રીમાં રાખી છે. પરંતુ આમાં અમારા નિયમો છે કે તમે મોંઘવારી વિરુદ્ધનો એક વિડીયો તમારે બનાવવાનો છે, કે એક પેઇન્ટિંગ, કે તમે નેલ આર્ટિસ્ટો છો, કે તમે સિંગર છો, મિમિક્રી છે, કોમેડી વિડીયો છે, કંઈ પણ વસ્તુ જે મોંઘવારી વિરુદ્ધની, કે મોંઘવારી કઈ રીતે નડી રહી છે એ સરકારને બતાવવા માટેનું એક પ્લેટફોર્મ તમે બનાવશો, એ તમારી સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, ઇન્સ્ટા પર તમારે અપલોડ કરવાની છે. એ લિંક અમારા www.svejalvyas.com જઈને ફોર્મ ભરવાનું છે, ફોર્મની અંદર સબમિટ કરવાની છે, અંદર તમામ નિયમો લખેલા છે, વાંચીને નીચે ક્લિક કરીને અમારું જે તમારી લિંક છે એ એમાં અપલોડ કરીને અમારામાં મૂકવાની છે. સાથે તમે જે વિડીયો મૂકો છો કે સોશિયલ મીડિયા પર એ કરો છો, એની અંદર લખવાનું છે કે અમારી અવાજ, આમ જનતાની અવાજ, જે ટીમ રિવોલ્યુશને મોંઘવારી વિરુદ્ધનું આંદોલન કર્યું છે એને અમે સમર્થન કરીએ છીએ, સાથે હેશટેગ ટીમ રિવોલ્યુશન પણ લખવાનું છે. અને આ કર્યા બાદ 20 તારીખ છેલ્લી છે, 20 તારીખ સુધી તમે ગમે તેટલી વિડીયો, ગમે તેટલી પોસ્ટ, અલગ અલગ કેટેગરીને, તમને દૂધમાં દૂધ જીતવું છે તો દૂધ માટેનું છે, પેટ્રોલ જોઈએ છે તો પેટ્રોલ માટેનું છે, તમામ વસ્તુનું જે અમે અલગ અલગ કેટેગરી બનાવી છે એ તમે વિન થઈ શકશો. ઘરે બેસીને કોઈ પણ જગ્યા પર ગયા વગર તમે પોતાના ઘરેથી પણ વિજેતા થઈ શકશો, અને સાથે વિજેતા થયા બાદ તમે જે તમારી અવાજ છે સરકાર સુધી પહોંચાડવા માટેનો આજ અમારો એક ઉદ્દેશ છે. 20 તારીખથી સ્પર્ધા સ્ટાર્ટ થશે, 1 તારીખે ખતમ થશે, અને 2 તારીખે આના જાહેરાત કરવામાં આવશે કે કોણ કોણ આમાં વિન થયા છે. એવું નથી કે ફક્ત વડોદરા, અત્યાર સુધી એવું હતું કે વડોદરાની બહારથી ફોન આવતા હતા કે આવી સ્પર્ધા તમે અમારી ત્યાં રાખો,
પરંતુ ત્યાં સુધી પહોંચાય એની માટેનું એક સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે. ભાજપને જે રીતે અમે દૂધ વધારનો વિરોધ કર્યો ત્યારે અમારા પર પોલીસ કેસ કરવામાં આવ્યું, જેથી લોકો ભેગા ના થાય અમારા પર કોઈ કાનૂન કાયદા પ્રમાણે અમે આ સ્પર્ધાનું આયોજન રાખેલું છે, જેમાં વડોદરા શહેર નહીં દેશના તમામ લોકો એકજૂટ થાય અને સ્પર્ધામાં ભાગ લે એવી આશા અને અપેક્ષા રાખે છે. આ કોઈ એક પાર્ટી માટે છે કે અલગ અલગ પાર્ટી માટે? આ આખા દેશના નાગરિકો માટે છે, જેમાં તમામ પોલિટિકલ પાર્ટીના લોકો પણ આવી ગયા છે, ભાજપ કોંગ્રેસ ને બધા લોકો. અત્યાર સુધી એવું હતું કે એક જ વ્યક્તિ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના ભાજપ વાળા ખાલી ભાજપનો વિરોધ કરે, કોંગ્રેસ વાળા ખાલી કોંગ્રેસનો વિરોધ કરે, એ લોકો બિચારા પોતાના પૈસા કાઢીને વિરોધ કરતા હતા. આમાં એવું છે કે તમે પબ્લિક માટે અવાજ કરશો તો તમે ઉપરથી તમને દૂધ મળશે, પેટ્રોલ મળશે, ગેસનો બાટલ મળશે, આ મોંઘવારીમાં તમને રાહત મળશે. 10 મહિના સુધીનું એટલે 300 દિવસ સુધીનું તમને પેટ્રોલ રોજનું પણ તમને ફ્રીમાં મળી શકે. તમારામાં જેટલી આવડત, જેટલી તાકાત, જે રીતે તમે મોંઘવારીનો મેસેજ સમાજ સુધી પહોંચાડી શકશો, બહાર કેટલા લોકોએ લાઈક કરી, કેટલી કોમેન્ટ આવી, કેટલા શેર થયા, એના આધાર પર અમે લોકો આ નિર્ણય કરવાના છે. સાથે તમે કેવો મેસેજ બનાવ્યો છે એના આધાર પર પણ આ નિર્ણય કરવામાં આવશે. આ ખર્ચ કેવી રીતે મેનેજ? આ ખર્ચ ફક્ત ને ફક્ત હું સ્વિજલ વ્યાસ મારા લગ્નના પૈસા, જે પૈસાથી હું લગ્ન કરવાનો છું, એ હું સાદી રીતે કોર્ટમાં લગ્ન કરવાનો છું, અને એ જે પૈસા બચ્યા છે એનાથી આ સ્પર્ધાનું મેં આયોજન કરેલું છે. અને આવનાર સમયમાં આનાથી પણ વધારે ખર્ચ થશે એની માટે પણ મારી પૂરેપૂરી તૈયારી છે. બસ વિરોધ છે અમારો સરકાર સામે, અને લોકો ગરીબ છે, એમની ગરીબને મિડલ ક્લાસના લોકોને અવાજ સરકાર સુધી પહોંચાડવાનો આ એક અમારો નવતર પ્રયોગ છે. આ સ્પર્ધાની ખર્ચ લિમિટ શું છે? આ સ્પર્ધામાં ટોટલ 1 લાખ જેટલું ઇનામ થાય છે, જેમાં અલગ અલગ કેટેગરીના અલગ અલગ વસ્તુથી લઈને આ તમામ ખર્ચ અમે અમારા જાતે કર્યો છે. અગાઉ પણ અમે 1 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું હતું, એની પહેલાં અમે 32,000 રૂપિયાનું પેટ્રોલ વેચ્યું હતું ફ્રીમાં. અને આ સ્પર્ધા લોકોને, સરકારને જાગૃત કરવા માટે નવા જનરેશનની, નવા યુગની, નવા ક્રાંતિકારી લોકોની નવી વિચારધારા સાથેનું એક પ્લેટફોર્મ છે, જેને સરકાર દબાઈ ના શકે એના માટેના તમામ પ્રયત્નો અમે કર્યા છે. સેજરભાઈ, આ તો ભણેલા લોકો છે, એ લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, પરંતુ જે લોકો વિરોધ કરવા માંગે છે મોંઘવારીનો અને સાક્ષર નથી, એવા લોકો માટે તમે શું આયોજન કર્યું? આજની તારીખમાં ફોન બધા પાસે છે, સોશિયલ મીડિયાનો પાવર તમામ જગ્યાએ છે. તમે પણ અત્યાર સુધી જોયું હશે ટિકટોકથી લઈને બધી જગ્યાએ પોતાનો અવાજ સાધારણમાં સાધારણ, હું કહું છું ને કે ચા વેચવા વાળાની ત્યાં ચાના કપ ધોવા વાળો પણ પોતાનો વિરોધ દર્શાવી શકશે. અને ચા વેચવા વાળાને જે અત્યારે વડાપ્રધાન બન્યા છે એ પણ એમનો વિરોધ જોઈ શકશે સોશિયલ મીડિયાના માધ્યમથી. આ એક મેસેજ અને સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ તમામ લોકો માટે છે. કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબ હોય, મિડલ ક્લાસ હોય, ને એમના માધ્યમથી ના અમે કહીએ છીએ કે મોટા લોકો કરોડપતિ પણ આમાં ભાગ લે, અને જે ઇનામ વિજેતા થાય છે એ ઇનામ કોઈ ગરીબમાં કે જરૂરિયાતમંદ સુધી પણ વેચે એવી આશા અને અપેક્ષા પણ અમે એક મેસેજના માધ્યમથી કીધી છે. અને આ સોશિયલ મીડિયાની વોર છે, હવે આને દેશવ્યાપી અમે આંદોલન બનાવશે. એમાં કેટલા લોકો ભાગ લેશે, કેવી રીતે ભાગ લેશે તો આવનાર સમય જ બતાવશે. કયા પ્રકારના ઇનામ રાખવામાં આવે? આમાં અમે 1 મહિનાથી લઈને 10 મહિના સુધીનું દૂધ પણ ફ્રી રાખ્યું છે, એવી રીતે પેટ્રોલ પણ ફ્રી રાખ્યું છે, ગેસનો બાટલ પણ ફ્રી રાખ્યો છે, અને